गुड मॉर्निंग डियर मित्रों, आज अपने धोरण 4 માં વિષય સામાન્ય જ્ઞાન એમાં અભ્યાસ કરવાનો છે. આપણે સામાન્ય જ્ઞાનમાં ઉપયોગી વસ્તુઓ અને તેના સુધકો વિશે આજે અભ્યાસ કરીશું. તો જુઓ, દરેક જણા જે પાસે જીકેની ચોપડી હોય એ ચોપડીમાં જુઓ, એમાં સાતમું પ્રકરણ છે, કળે 16 નંબરના પેજ ઉપર આપેલું છે. એમાં આપણને જે સાધનો જે વસ્તુઓ છે બરાબર એના ચિત્રો આપેલા છે અને એ વસ્તુઓના શોધક કોણ છે બરાબર કે વૈજ્ઞાનિકો કોણ છે એના ફોટા પણ આપેલા છે. એટલે કે વૈજ્ઞાનિકો પણ આપેલા છે અને એમણે કઈ કઈ વસ્તુઓની શોધ કરી એના ચિત્રો પણ આપેલા છે. તો આપણે ચોપડીમાં જોઈ શકીએ છીએ આ પ્રમાણે વૈજ્ઞાનિકના ફોટા આ રીતે અહીં આગળ આપેલા છે. આ બધા વૈજ્ઞાનિકો છે કે જેમણે આ બધી વસ્તુઓની શોધ કરી છે, એટલે એમણે જેમણે જે શોધ કરી છે એની સામે એ વૈજ્ઞાનિકના ફોટા આપેલા છે. તો આપણે એના વિશે આજે અભ્યાસ કરીશું. તો દરેક જણા જુએ, આમાં વૈજ્ઞાનિકો આપેલા છે અને શોધ બરાબર. તો જેની પાસે ચોપડી છે એ તો જોઈ શકશે, પણ જેની પાસે ચોપડી નથી બરાબર એ લોકોનું જે વોર્ડ પર લખવું એ તમારે માર્કશીટમાં લખવાનું છે. આપણે આગળ બે ભાગ આપી દઈશું, વિજ્ઞાનીઓ અને એ વિજ્ઞાનીઓએ શેની શોધ કરી એ આપણે લખવાનું છે. કઈ કઈ શોધ કરી તો આપણે જોઈએ. અહીંયા પહેલા વૈજ્ઞાનિકનું નામ છે ગેલિલિયો. પહેલું જે ચિત્ર આપ્યું છે એ કયા વૈજ્ઞાનિકનું છે? ગેલિલિયો. આપણે અહીંયા વૈજ્ઞાનિકનું નામ લખીશું. ગેલિલિયો. તો કે એમણે કયા કયા સાધનોની શોધ કરી? તો આપણને સમજવું આ ચિત્ર આપ્યું છે ટેલિસ્કોપ. આમાં ટેલિસ્કોપ બે પ્રકારના, કેવી પ્રકારના છે એનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ બરાબર. તો ગેલિલિયો એની શોધ કરેલી છે, આપણે એની સામે લખીશું ટેલિસ્કોપ. ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધ કરી છે. એના પછી નીચે જો આપણે ચિત્ર આપ્યું છે ગ્રેહામ બેલ. આપણે દરેક જણા ચિત્ર જોઈશું. ગ્રેહામ બેલ છે એને શેની શોધ કરી છે? એટલે ટેલિફોનની. તેની શોધ કરી છે ટેલિફોનની. આપણે અહીંયા વૈજ્ઞાનિકનું નામ લખીએ ગ્રેહામ બેલ. પછી એની શેની શોધ કરી? તો કે છે ટેલિફોનની. તેની શોધ કરી છે ટેલિફોનની. તો આ રીતે તમારે વૈજ્ઞાનિકનું નામ લખવાનું છે અને એમને જે શોધ કરી છે તેનું તમારે નામ લખવાનું છે. તો આ ટેલિફોન પહેલાના જમાનામાં કેવા પ્રકારના હતા એ આપણે અહીંયા આગળ આપેલા છે. બે પ્રકારના ટેલિફોન આપેલા છે. અત્યારે તો મોબાઈલ થઈ ગયા હે ને, એટલે પહેલા તો આ ફોન છે એ એક જ જગ્યાએ તમારે મૂકવાનો, એ તમે બીજી જગ્યાએ લઈ જઈ શકો નહીં. અને અત્યારે કેવું છે, મોબાઈલ તમે ખિસ્સામાં લઈ ગમે ત્યાં લઈ જઈ શકો, કરી શકો બરાબર. પણ પહેલા શું હતું કે આ એક જ ફોન ઘરના દરેક સભ્ય વાપરતા. હવે એવું નથી. હવે કેવું છે, ઘરના જેટલા સભ્ય હોય એટલા ફોન એટલા મોબાઈલ હે ને. એટલે કે આ જે ફોન છે એની શોધ કોણે કરી છે? એટલે ગ્રેહામ બેલ. એના પછી આપેલું છે જ્હોન લુઈસ એટલે કે બેયર. એને શેની શોધ કરી છે? તો કે છે ટેલિવિઝનની. ટેલિવિઝન એટલે ટીવી. પહેલાના સમયમાં કેવા ટીવી હતા તમે જોઈ શકો છો, અને અત્યારે એલઈડી થઈ ગયા બરાબર. અત્યારે એલઈડી આવે છે પણ એક પ્રકારમાં ટેલિવિઝન જ કહેવાય છે. તો કે છે એની શોધ કોણે કરી છે? એટલે જોઈન્ટ લુઈસે આની ટેલિવિઝનની શોધ કરી છે. તો આ ટીવી દ્વારા આપણે અનેક પ્રકારના સમાચારો જોઈ શકીએ છીએ, સંગીત સાંભળી શકીએ છીએ, નાટક જોઈ શકીએ છીએ, પિક્ચર જોઈ શકીએ છીએ, રમત સમત જોઈ શકીએ છીએ બરાબર. જો આ ટીવીના રીતે આ ટીવી દ્વારા આપણે બંને દેશોનું પણ જાણકારી મેળવી શકીએ છીએ. તો આની શોધ આપવા કરે છે જ્હોન લુઈસે. અહીંયા લખે વૈજ્ઞાનિકનું નામ Thank you.
ક્યારે નિશાન બરાબર ચલો એના પછી છે ડ્રોન ટુ ગન તેનો છે ચિત્ર ડ્રોન જન તો આ વૈજ્ઞાનિકનું નામ છે તો કે એને તેની શોધ કરી કે એક્સ-રે મશીનની તેની શોધ કરી છે એક્સ-રે મશીનની આપણે એક્સ-રે મશીન કેવું હોય એ આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ એક્સ-રે મશીનમાં આપણે શરીરની અંદર શું ઈજા થયેલી છે એની જાણકારી મેળવી શકીએ છીએ આપણને હાથ પગને હોય પગ તૂટ્યો હોય શરીરમાં કોઈ તકલીફ થઈ હોય પેટમાં છાતીમાં કે ગમે ત્યાં બરાબર તો એક્સ-રે દ્વારા નહીં કહેતા એક્સ-રે દ્વારા આવું પડશે તો એક્સ-રે દ્વારા આપણે શરીરની અંદર શું ઈજા થયેલી છે બરાબર જ્યાં આપણને મૃત્યુ હોય કે એ થયું હતું ત્યાં આગળ શું પ્રોબ્લેમ થયો છે એ જાણી શકીએ છીએ તો જે કે છે આ એક્સ-રે મશીનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે રોહાન જન અહીંયા સામે લખીશું જેને તેની શોધ કરી એક્સ-રે મશીનની અહીંયા લખી લઈએ એક્સ-રે મશીન આ જે સામે ઘણી જાણે લખવાનું છે એના પછી છે ટોરી સેલી આપણને વૈજ્ઞાનિક આપેલા છે ટોરી સેલી તો છે એમણે સારી શોધ કરી છે તો કે છે એમણે બેરોમીટરની શોધ કરેલી છે આપણને બેરોમીટર કેવું હોય એ આપણને ચિત્રમાં બતાવેલું છે બે પ્રકારના બેરોમીટર બતાવેલા છે બરાબર અહીંયા આપણે વૈજ્ઞાનિકનું નામ લખીએ ટોરી સેલી વૈજ્ઞાનિકનું નામ લખવાનું છે અને સામે એમણે જે શોધ કરી છે એનું નામ લખવાનું છે ચલો એના પછી થોમસ આલ્વા એડિસન કે જે આ જે વૈજ્ઞાનિક છે થોમસ આલ્વા એડિસન એમણે ત્યાં શોધ કરી છે કે જે વીજળીનો બલ્બ એટલે કે ગોળો વીજળીના બલ્બ અત્યારે જે આપણે લાઇટ મળે છે ટ્યુબ લાઇટ કહીએ છીએ ને વીજળીનો બલ્બ તો કે છે એ વીજળીના બલ્બની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે થોમસ આલ્વા એડિસન તો પહેલાના સમયમાં તમે જુઓ બલ્બ લાઇટ હતી નહીં હતી ના ખડીઓ લગાડેલા કેરોસીન પૂરીને ખડીઓ લગાડતા હતા અત્યારે તો એ રહ્યું નથી અત્યારે તો જ્યાં જુઓ ત્યાં લાઇટ જ ટ્યુબ લાઇટ ગોરા બરાબર એલઈડી એ દ્વારા જ આપણે અજવાળું મળે છે તો કે આ અજવાળું આપણને કોના દ્વારા મળી રહ્યું છે અને શોધ કોણ કરેલી છે થોમસ આલ્વા એડિસન વૈજ્ઞાનિકનું નામ લખીએ આપણે થોમસ આલ્વા એડિસન તો એમ સેન્સ શોધ કરે છે વીજળીનો ગોળો વીજળીનો ગોળો થોમસ આલ્વા એડિસને શોધ્યો છે હવે એની આગળ છે ઓર્વિલ રાઇટ ઓર્વિલ રાઇટ એ વૈજ્ઞાનિક આપણને ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ તો કે ઓર્વિલ રાઇટ છે એમણે સેની શોધ કરી છે બે વૈજ્ઞાનિક છે ઓર્વિલ રાઇટ અને વિલ્બર રાઇટ બે જે વૈજ્ઞાનિકો છે એ બંને બે વિમાનની શોધ કરી છે હવામાં જે વિમાન આકાશમાં જે વિમાન ઉડે છે વિમાન હેલિકોપ્ટર બરાબર તો કે છે આની શોધ કરનાર કોણ છે તો કે છે ઓર્વિલ રાઇટ અને વિલ્બર રાઇટે વિમાનની શોધ કરી છે તો આપણે બે વૈજ્ઞાનિકના નામ લખીશું અહીંયા પર હું આ સાફ કરી દઉં છું એટલે કે વિમાનની શોધ કરનાર વૈજ્ઞાનિકો કયા કયા છે ઓર્વિલ રાઇટ ઓર્વિલ રાઇટ અને બીજા કયા વૈજ્ઞાનિક છે વિલ્બર વિલ્બર રાઇટ આ બંને રીતે છે તેની શોધ કરી છે વિમાનની શોધ કરી છે જે આકાશમાં આપણે વિમાન જોઈ શકીએ છીએ એ વિમાનની શોધ કરનાર વૈજ્ઞાનિકો કયા છે ઓર્વિલ રાઇટ અને વિલ્બર રાઇટ હવે એના પછી છે ઓગસ્ટ લ્યુમિલ અને બીજા છે લુઈસ લ્યુમિલ એટલે આ બંને વૈજ્ઞાનિકોએ સારી શોધ કરી છે પ્રોજેક્ટરની એટલે કે સિનેમાની આપણે જે પડદા ઉપર પિક્ચર જોઈએ છીએ પહેલાના સમયમાં કેવી રીતે પિક્ચર પડદા ઉપર પિક્ચર બતાવવામાં આવતું હતું હે ને તો કે છે સિનેમાની શોધ કોણ કરવું પ્રોજેક્ટર એટલે કે સિનેમા એની શોધ કરનાર વૈજ્ઞાનિક કયા કયા છે તો કે
કે છે ઓગસ્ટ લુમિર અને લુઈસ લુમિર નામના વૈજ્ઞાનિકે પ્રોજેક્ટ તરીકે ગિનીમાની શોધ કરી છે. હવે અહીંયા આગળ પણ બંને વૈજ્ઞાનિકના નામ લખીશું. ઓગસ્ટ લુમિર અને બીજા કયા વૈજ્ઞાનિક છે? લુઈસ લુમિર. આ બંને વૈજ્ઞાનિકોએ પ્રોજેક્ટરની શોધ કરી છે. પ્રોજેક્ટર એટલે કે સિનેમાની શોધ કરી છે. આપણે જે પહેલા થિયેટરોમાં બધી પિક્ચર જોવા જતા હતા પડદા ઉપર, હે ને, કે પછી આ શોધ કરનાર આ બંને વૈજ્ઞાનિકો છે. આપણે જો વૈજ્ઞાનિકોના નામ લખ્યા અને તેમની સામે તેમણે શી શોધ કરી છે એ પણ આપણે લખ્યા છે. તો જેની પાસે ચોપડી છે એ ચોપડીમાં જઈને નોટબુકમાં લખી દેશે, બરાબર. અને જેની પાસે નથી એમને તો મેં લખાઈ દીધા છે. એટલે દરેક જણાએ નોટબુકમાં વૈજ્ઞાનિકના નામ અને એમને શી શોધ કરી છે એ તમારે લખવાનું છે. જે આ પ્રમાણે મેં લખાયું એ પ્રમાણે કોઈ સૂત્ર દોરવાના નથી. હવે એની નીચે જુઓ આપણને સ્વાધ્યાય આપેલું છે, બરાબર. સ્વાધ્યાયમાં જોડકા આપેલા છે, તો એ જોડકા આપણે ફરીના વિડીયોમાં જોઈશું.